આપણે પ્રથમ માપ જે સમજતા હતા મધ્ય, મધ્યકમાં આપણે બે પ્રકારના મધ્યક વિશે ચર્ચા કરેલી, સમાંતર મધ્ય અને મિશ્ર મધ્ય. ત્યારબાદ હવે આપણે જોઈએ ભારિત મધ્ય. ભારિત કે જે મધ્યકનો કે કોઈ વસ્તુનો યોગ્ય મૂલ્ય છે, ભાર છે, તો તેને આપણે સરેરાશ મેળવવાની છે, તો તેનું આપણે મધ્યક મેળવવું છે. તો તેવા પ્રકારના મધ્યકને આપણે શું કહીશું? ભારિત મધ્ય. ઉદાહરણ તરીકે આપણે કુટુંબમાં અલગ અલગ વસ્તુઓની જરૂરિયાત છે. જેમ કે આપણે ખોરાક વિશે ચર્ચા કરી, તો ખોરાકમાં તમારે ઘઉં, શાકભાજી, ફ્રૂટ, ચોખા, દાળ, અનાજ, કઠોળ એમ અલગ અલગ વસ્તુ આપણે ઉપયોગમાં લઈએ છીએ. તો તેમાં આપણે જોઈએ કે જે આપણે ખોરાક માટે જે અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ, ઘઉં છે, ચોખા, વિવિધ પ્રકારની દાળો હોય છે, દાળ, પછી શાકભાજી, પછી છે ફ્રૂટ, આ ખોરાકમાં આપણે અલગ અલગ વસ્તુઓ અલગ અલગ પ્રમાણમાં લઈએ છીએ. તો જો આપણે જોઈએ તો જે ઘઉં છે તેનો આપણે મહત્તમ ઉપયોગ કરીએ છીએ, બરાબર છે, કે આપણે પાંચ રોટલીની બદલે આપણે એક રોટલી ખાઈ લેશું તો ચાલશે એવું નથી કરતા, બરાબર છે. આ જ રીતે જો ઘઉંના સરખામણીમાં આપણે ચોખાનો ઉપયોગ થોડો ઓછો કરીએ છીએ, જેમ કે આપણે આને કોઈ ક્રમ આપીએ કે સૌથી વધુ ઉપયોગ આપણે જરૂરિયાત સારી છે ઘઉં, ત્યારબાદ આપણે જો શાકભાજી જોઈએ, બરાબર છે, ચોખા એટલે કે ભાત ના હોય તો ચાલે, દાળ ભાત ના ખાય તો ચાલે, ખાલી શાક અને રોટલી ખાઈ લઈએ. પછી ત્યારબાદ આપણે લઈએ તો આને ક્રમ આપીએ ચોખા, દાળ અને આવી રીતે ફ્રૂટ છે પાંચ. જો જે આપણે કંઈ બીજું આપણે વસ્તુ લઈએ, ધારો કે બાજરો, તો આપણે ફ્રૂટ ઘઉં, પછી આપણે બીજો ક્રમ આપી શકાય કોને, બાજરાને, અને પછી શાકભાજી જેવી. તો આ દરેક વસ્તુનું દરેક જગ્યાએ યોગ્ય મૂલ્ય છે. મૂલ્ય છે એટલે કે કિંમત નથી મેળવવાની, એનું આપણે ઉપયોગમાં યોગ્ય ભાર છે. કે સૌથી વધુ આપણે જરૂરિયાત આમાંથી શાની છે, તો કે ઘઉં છે, બરાબર. ફ્રૂટ વગર ચાલશે કે દાળ ભાત વગર ચાલશે, પણ ક્યારેક આપણે શાકભાજી વગર ચાલે, ખાલી ઘઉંમાંથી વસ્તુ બની એ આપણે ઉપયોગમાં ખોરાકમાં લઈશું. ત્યારબાદ સૌથી વધારે જરૂરિયાત છે શાકભાજી, એનું મૂલ્ય, એનું વેઇટેજ, એનો ભાર નક્કી કરવામાં આવે છે. તો આ રીતે આપણે માહિતીના બધા અવલોકનોનું પણ યોગ્ય મૂલ્ય છે, મહત્વ છે. દરેક અવલોકનનું મહત્વ સરખું હોતું નથી, જેમ આપણે અહીંયા દરેક વસ્તુનું મહત્વ સરખું નથી, તેમ દરેક અવલોકનમાં આપણી પાસે જે માહિતી છે તે અવલોકનનું મહત્વ સરખું હોતું નથી. જ્યારે સમાંતર મધ્યકમાં આપણે શું જોયું હતું કે દરેક અવલોકનને સમાન ઉપયોગથી આપણે સમજતા હતા. તો દરેક અવલોકનોનું, બધા જ અવલોકનોનું સરખું મહત્વ ન હોય તો સમાંતર મધ્યકનો ઉપયોગ કરી શકાતો નથી, અથવા તો સમાંતર મધ્યકનો ઉપયોગ કરવો યોગ્ય નથી. તો આવી પરિસ્થિતિમાં તમારે સરેરાશ માપ મેળવવાનું છે, તો કઈ રીતે મેળવશો? તો આવી પરિસ્થિતિમાં એક વિશેષ પ્રકારનો મધ્ય, જેને આપણે કહીએ ભારિત મધ્યકનો ઉપયોગ કરવામાં આવે છે. તો ભારિત મધ્યકનો ઉપયોગ ક્યારે કરવો તે તમે સમજ્યા, કે જ્યારે દરેક વસ્તુનું અથવા તો અવલોકનોનું મહત્વ સમાન ન હોય, દરેક અવલોકનોનું મહત્વ સમાન ના હોય ત્યારે સમાંતર મધ્યકનો ઉપયોગ કરવો યોગ્ય નથી. તો આવી પરિસ્થિતિમાં ભારિત મધ્યકનો ઉપયોગ કરવામાં આવે.
છે એક વિશિષ્ટ મધ્ય, જેને શું કહેશો તમે? ભારિત મધ્ય કહેવાય છે. ભારિત મધ્ય એટલે કે વેઇટેડ મીન, એનું ભાર દરેક અવલોકનનું મહત્વ જોવામાં આવે છે. દરેક અવલોકનના મહત્વને ધ્યાનમાં રાખીને તેના મધ્યકની ગણતરી કરવામાં આવે છે. તો માટે વેઇટેડ મીનને સાને વડે દર્શાવશો? એક્સ ડબલ્યુ બાર, એનું વેઇટેજ, એનું મહત્વ, એનું ભાર નક્કી કરવામાં આવે છે. આ રીતે વેઇટેડ મીનનો એટલે કે ભારિત મધ્યકનો ઉપયોગ કરવામાં આવે છે. તો હવે આપણે તેની ગણતરી કઈ રીતે કરી શકીએ? તો ભારિત મધ્યકનો સંકેત આપણે કયો લીધો છે? એક્સ ડબલ્યુ બાર. આપણી પાસે ધારો કે અવલોકનો છે એક્સ વન, એક્સ ટુ, એક્સ થ્રી. અવલોકનો છે એક્સ વન, એક્સ ટુ, એક્સ થ્રી, એન અવલોકનો છે. દરેક અવલોકનનું મહત્વ સમાન નથી તે આપણે સમજીએ. તો દરેક અવલોકનનું મહત્વ પણ તમને આપવામાં આવેલું હોય તો ધારો કે એક્સ વન અવલોકનનું મહત્વ એટલે કે ભાર ડબલ્યુ વન છે, એક્સ ટુ નો ભાર ડબલ્યુ ટુ, એક્સ થ્રી નો ભાર ડબલ્યુ થ્રી, એ જ રીતે એક્સ એન નો ભાર ડબલ્યુ એન અનુક્રમે આપવામાં આવેલો છે. તો ભારિત મધ્યકનું સૂત્ર માટે ભારિત મધ્યકનું સૂત્ર ભારિત મધ્ય સાને વડે દર્શાવો છો? એક્સ ડબલ્યુ બાર. ભારિત મધ્ય એક્સ ડબલ્યુ બાર બરાબર. જો દરેકનું મહત્વ અલગ અલગ છે તો એક્સ વનને આપણે તેના ભાર વડે ગુણતા, વેઇટ વડે, વેઇટેજ વડે ગુણી તેનો સરવાળો કરતા ડબલ્યુ ટુ, એક્સ ટુ, ડબલ્યુ થ્રી, એક્સ થ્રી, આવા જેટલા અવલોકનો છે તેટલા બધાને તેના અવલોકનને તેના ભાર વડે ગુણી સરવાળો કરતા તેને તેના કુલ ભાર વડે ભાંગતા, છેદમાં ડબલ્યુ વન ડબલ્યુ ટુ પ્લસ ડબલ્યુ એન વડે ભાંગતા મળતી કિંમતને ભારિત મધ્ય કહે છે. એટલે આ રીતે પણ તમે સૂત્ર લઈ શકો, એક્સ બાર ડબલ્યુ બરાબર સિગ્મા ડબલ્યુ આઈ એક્સ આઈ ના છેદમાં સિગ્મા ડબલ્યુ આઈ. આ સૂત્ર તમે યાદ રાખશો ભારિત મધ્ય માટે આગળ લખેલું છે. હવે આ સૂત્ર આધારે હવે આપણે એ સમજીએ કે જ્યારે બધા જ અવલોકનોનું મહત્વ સમાન ના હોય ત્યારે ભારિત મધ્યકનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે આના ઉદાહરણ સાથે સ્વાધ્યાયના દાખલા પણ સમજી લઈએ.